માણસાના નગરજનો ડહોળું પાણી પીવા માટે લાચાર. કોરોનાની વૈશ્વિક મહામારીના કપરા સમયમાં દેશના ગૃહમંત્રીના માદરે વતન માણસાના નગરજનો ડહોળું પાણી પીવા મજબૂર અને લાચાર બન્યા છે. માણસા નગરપાલિકાના નાગરિકોના ઘરે નળમાં પાણી ઓછું અને રેતી માટી વધુ માત્રામાં હોય છે. છેલ્લા બે સપ્તાહથી માણસા નગરના તમામ ઘરોમાં ડહોળું પાણી આવી રહ્યું છે. આ અંગે સત્તાધીશો અને ચીફ ઓફિસરને પૂછતા એવો પ્રત્યુત્તર મળે છે કે આગળ ઉપરથી જ ડહોળું પાણી છોડવામાં આવે છે. માણસા નગરપાલિકા પાસે આ ગંદા ડહોળા પાણીને શુદ્ધ કરવા માટે કોઈ જ સુવિધા સગવડ યોજના ઉપલબ્ધ નથી. ડહોળા પાણી અંગે અનેકવાર રજૂઆતો ફરિયાદો કરવા છતાં નગરપાલિકાના મદમસ્ત સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી. વિરોધ પક્ષ પણ પોતાની ફરજ જવાબદારીથી વિમુખ થઈ ચૂપચાપ જાણે તમાશો જોઈ રહ્યો છે. માણસા નગરના ભલા ભોળા સાણા પ્રબુદ્ધ પ્રજાજનોના આરોગ્ય સાથે ગંભીર છેડછાડા ચેડા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી માણસાના ઉપક્રમે આ અંગે અગાઉ પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પથ્થર ઉપર પાણી અને ભેંસ આગળ ભાગવત જેવું લાગે છે. એચબીએન ટીવી ન્યૂઝ, પ્રકાશ સિંહ રાજપૂત. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ભારત દેશના ગૃહ રાજ્યમંત્રીના માદરે વતનમાં માણસાના નગરજનો ગંદુ પાણી પીવા માટે મજબૂર થયા છે. નગરપાલિકા દ્વારા નળમાંથી આવતું પાણી ઓછું છે, રેતી અને માટી વધારે આવે છે. છેલ્લા લગભગ બે સપ્તાહથી પણ વધારે સમયથી માણસાના નગરજનોને ગંદા પાણી પીવા માટે નગરપાલિકા મજબૂર અને બેવસ કરી રહી છે. એ સમજાતું નથી કે સમગ્ર ગુજરાતમાં નર્મદાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે તો માણસા નગર સાથે જ આવો અન્યાય અને ઓરમાય વર્તન શા માટે? માણસા નગરપાલિકાના વહીવટદારોને અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ પણ ગંદુ પાણી આવી રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ બાબતે સત્તાધીશોની સાથે સાથે ચીફ ઓફિસર અને મામલતદારશ્રી તેમજ કલેક્ટર સુધી પણ રજૂઆત કરી છે. આરોગ્ય વિભાગને પણ એના અંગેની જાણ કરી છે. તેમ છતાં હજુ સુધી કોઈ જ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. અને જ્યારે એમને પૂછવામાં આવે છે ચીફ ઓફિસરને કે ગંદુ પાણી શા માટે, કહે છે આગળ ઉપરથી એવું આવે છે. અને આગળ ઉપરથી જો એવું આવતું હોય પાણી તો તમારે આગળ રજૂઆત કરવી જોઈએ અને ત્યાંથી શુદ્ધ થઈને આવવો પ્રયત્ન કરવો જોઈએ. અથવા તો માણસા નગરપાલિકામાં એવું કોઈ પ્રોજેક્ટ કે કોઈ યોજના અમલમાં મૂકો કે જેના કારણે આ ગંદા પાણીને શુદ્ધ કરીને પછી જ નગરજનોને પીવડાવવામાં આવે.